હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળ ગડિયાર વિશે શીખી ગયા. ગડિયારમાં કેટલા કાંટાઓ આવેલા છે, તેમાં કેટલા અંકો હોય છે, આ વિશેની આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવી લીધી. હવે આજે આપણે સમય વિશે શીખીશું કે ગડિયારમાં સમય કેવી રીતે જોઈ શકાય. તો ચાલો આપણે ગડિયારમાં સમય જોતા શીખીએ. તો મિત્રો, આ છે ગડિયાર, બરાબર ને, જે આપણે જોઈએ છીએ. હવે એની અંદર એક નાનો કાંટો, એક મોટો કાંટો અને બીજો એક કાંટો કેવો હોય છે, સેકન્ડ કાંટો હોય છે, જે ફરતો જ રહે છે. હવે સેકન્ડ કાંટો એક રાઉન્ડ ફૂરો કરે, એટલે કે એક ચક્કર મારે, તો કેટલી મિનિટ થાય? આપણે જોઈ ગયા કે સેકન્ડ કાંટો એક રાઉન્ડ એક ચક્કર ફરે તો એક મિનિટ થાય, અને મિનિટ કાંટો આખું ચક્કર પૂરું કરે તો એક કલાક થાય. તો હવે મિત્રો, તમે જુઓ અહીંયા ગાડી નાનો કાંટો કેટલા ઉપર છે, 10 ઉપર છે. કેટલા ઉપર છે? 10 ઉપર છે. અને જે આ મિનિટ કાંટો છે તે કેટલા ઉપર છે? 2 ઉપર છે, બરાબર. તો અહીંયા ગાડી આપણે અંકો લખેલા જ હતા, 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. તો આ નાનો કાંટો આપણને ખબર છે કે શું દર્શાવે છે, કલાક કાંટો દર્શાવે છે. શું દર્શાવે છે? કલાક. એટલે કે આ નાનો કાંટો ક્યાં છે? 10 ઉપર. એટલે કેટલા કહેવાશે? 10 કલાક. અને જો હવે મિનિટ કાંટો ક્યાં છે? 2 ઉપર છે. મિનિટ કાંટો ક્યાં છે? 2 ઉપર. તો અહીંયા જ્યારે 2 ઉપર મિનિટ કાંટો છે, તો મિનિટ કેટલી કહેવાશે? 10 મિનિટ. કેટલી મિનિટ કહેવાશે? 10 મિનિટ. એટલે કે 10 કલાક અને 10 મિનિટ, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું જોઈએ. આ જે મિનિટ કાંટો છે તે કેટલા ઉપર છે? મિનિટ કાંટો અને કલાક કાંટો આપણે બંને દર્શાવ્યું. તો જુઓ, આ જે નાનો કલાક કાંટો છે તે 12 ઉપર છે. કેટલા ઉપર છે? 12 ઉપર છે. અને આ જે મિનિટ કાંટો છે તે કેટલા ઉપર છે? 1 ઉપર છે. કેટલા ઉપર છે? 1 ઉપર છે. તો અહીંયા કલાક કાંટો ક્યાં છે? 12 ઉપર. એટલે કેટલા કહેવાશે? 12 કલાક. અને મિનિટ કાંટો કેટલા ઉપર છે? 1 ઉપર છે. એટલે કે અહીંયા કેટલા લખેલા છે આપણે? 1 2 3 4 અને 5. એટલે કે 12 કલાક અને 5 મિનિટ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે બીજું જોઈએ આપણે. હવે તમે જોઈ શકો છો અહીંયા જે નાનો કાંટો છે, જે કલાક કાંટો છે, તે 8 અને 9 ની વચ્ચે છે, બરાબર. એટલે કે 8 ની ઉપર છે. અને આ જે મિનિટ કાંટો છે તે 10 ઉપર છે. હવે 10 ઉપર છે તો કેટલી મિનિટ થશે? આપણે ગણીએ, 1 એટલે 5 2 એટલે 10 3 એટલે 15 4 એટલે 20 5 એટલે 25 6 એટલે 30 7 એટલે 35 8 એટલે 40 9 એટલે 42 અને 10 એટલે 50. તો આપણને ખબર પડી ગઈ કે મિનિટ કાંટો 10 ઉપર છે એટલે કેટલી મિનિટ હશે? 50 મિનિટ હશે. અને હવે જે આ કલાક કાંટો છે તે 8 ની અને 9 ની વચ્ચે છે, બરાબર. એટલે આપણે કેટલા કલાક ગણીશું? 8 કલાક ગણીશું. કેટલા કલાક? 8 કલાક. એટલે કે 8 કલાક અને 50 મિનિટ. 8 કલાક અને 50 મિનિટ. જો આ કલાક કાંટો 9 અને 10 ની વચ્ચે હોય, કોની? 9 અને 10 ની વચ્ચે હોય, અને મિનિટ કાંટો 10 ઉપર હોય, તો કેટલા કહેવાશે? આ 9 કલાક કાંટો ક્યાં છે? 9 ની ઉપર છે, બરાબર. એટલે કેટલા કહેવાશે? 9 કલાક અને 50 મિનિટ, બરાબર. હવે બીજો સમય જોઈએ. જો અહીંયા નાનો કલાક કાંટો 11 ઉપર છે અને મિનિટ કાંટો 4 અને 5 ની વચ્ચે છે, તો આપણે તૂતક રેખાથી જોઈ લઈએ કે ક્યાં સુધી પહોંચશે.
तो जो ये अहिया पहुंचे छे क्या छे आ कापा ऊपर छे आ कापा ऊपर छे बराबर હવે અહીંયા એક્ઝેક્ટ 4 પર હતે તો 20 મિનિટ ગણાતે પણ આપણે 20 પછીના કેટલા કાપા છે તે ગણી લઈએ 21 22 અને 23 તો કેટલા પર છે 23 ઉપર એટલે કેટલા ગણાશે 11 કલાક અને 23 મિનિટ હવે એવી જ રીતે જો આ મિનિટ કાંટો અહીંયા હતે 3 અને 4 ની વચ્ચે હતે તો આપણે તૂટક રેખાથી જોઈ લઈએ તો અહીંયા કેટલા છે 3 એટલે 15 પછી 16 17 અને 18 તો કેટલા ઉપર છે 18 ઉપર એટલે કે 11 કલાક 18 મિનિટ જ્યારે પણ આપણને આ રીતે સમય જોવામાં કન્ફ્યુઝન થાય ત્યારે આપણે શું કરવાનું તેમની વચ્ચે રહેલા કાપાની ગણતરી કરી લેવાની આ તો હવે આપણને ખબર પડી ગઈ 12 પાસે એટલે કે એક્ઝેક્ટ 60 મિનિટ પૂરા થાય અથવા તો 60 સેકન્ડ પૂરા થાય 1 એટલે 5 મિનિટ 2 એટલે 10 3 એટલે 15 4 એટલે 20 5 એટલે 25 6 એટલે 30 7 એટલે 35 8 એટલે 40 9 એટલે 45 10 એટલે 50 11 એટલે 55 આટલી મિનિટ પૂરી થાય છે પછી આપણને ભલે ને વચ્ચે આ રીતે આપેલું હોય તો આપણે એના પછીના કાપા ગણી લેવાના તો અહીંયા 60 પાસે 35 છે પછી 36 37 38 અને 39 જ્યાં પણ મિનિટ કાંટો હોય એટલા કાપા આપણે ગણી લેવાના અને નાનો કાંટો એટલે કે કલાક કાંટો જ્યાં હોય તેને પણ જોઈ લેવાનું એટલે આપણને ખબર પડે કે કેટલા કલાક અને કેટલી મિનિટ થઈ આપણે થોડું ઘડિયાળ દ્વારા પણ જોઈ લઈએ હવે જુઓ અહીંયા કલાક કાંટો ક્યાં છે 2 ઉપર છે અને મિનિટ કાંટો ક્યાં છે તમે જોઈ શકો છો કે મિનિટ કાંટો અહીંયા એક્ઝેક્ટ 6 ઉપર નથી પણ 6 કરતા 1 કાપો આગળ છે એટલે ક્યાં છે 29 ઉપર છે એટલે કેટલા વાગ્યા કહેવાશે 2 કલાક અને 29 મિનિટ એવી જ રીતે ચાલો આપણે ઘડિયાળના કાંટાને પાછો ખસેડી લઈએ હવે તમે જો હવે કલાક કાંટો પણ ક્યાં છે 4 ઉપર અને મિનિટ કાંટો પણ ક્યાં છે એક્ઝેક્ટ 4 ઉપર એટલે કે કેટલા કહેવાશે 4 કલાક અને 20 મિનિટ 4 કલાક અને 20 મિનિટ હવે આગળ જોઈએ હવે જુઓ કલાક કાંટો ક્યાં છે 5 અને 6 ની વચ્ચે અને મિનિટ કાંટો 11 ઉપર છે કેટલા ઉપર છે 11 ઉપર છે એટલે કેટલા કહેવાશે મિનિટ કાંટો કોનાથી આગળ છે એટલે કે 5 પાસે છે એટલે કે 5 કલાક અને 55 મિનિટ એટલે કે 6 વાગવામાં 5 મિનિટ બાકી બરાબર ને 5 કલાક અને 55 મિનિટ એટલે કે 6 વાગવામાં હજી કેટલી મિનિટ બાકી છે 5 મિનિટ બાકી છે ઓ જે કલાક કાંટો છે તે 6 થી આગળ એટલે કે 6 અને 7 ની વચ્ચે છે અને મિનિટ કાંટો ક્યાં છે અહીંયા 38 ઉપર છે ક્યાં છે 38 ઉપર છે એટલે કેટલા કલાક કહેવાશે 6 કલાક અને 38 મિનિટ તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને ઘડિયાળમાં જોતા આવડ્યું જ હશે અને નહીં આવડે તો પણ કઈ વાંધો નહીં તમારા ઘરે ઘડિયાળ તો હશે જ બરાબર તો એ ઘડિયાળમાં જોઈને આપણે સમય જોતા શીખીશું અને જો ન આવડે તો આપણે આપણા મમ્મી અથવા પપ્પા અથવા તો આપણા મોટા ભાઈ બહેનની મદદ લઈશું મિત્રો આપણે ઘડિયાળના કાંટા ઉપરથી સમય જોતા તો શીખ્યા પણ હવે સમય ઉપરથી આપણે ઘડિયાળમાં કાંટા કેવી રીતે દોરાય તેના વિશે શીખીએ હવે જુઓ તમને આપેલો છે સમય 7 કલાક 15 મિનિટ
કેટલા આપ્યા છે 60 કલાક અને 15 મિનિટ તો અહીંયા ગાડી હું મધ્યબિંદુ દર્શાવી રહ્યો છું હવે કેટલા છે 60 કલાક અને 15 મિનિટ તો કેટલા છે 60 60 કલાક એટલે કલાક કાંટો જે નાનો કાંટો છે તે ક્યાં આવશે 60 ઉપર ક્યાં આવશે 60 ઉપર 60 ઉપર મીન્સ કે 60 થી 1 કાપો ઉપર 7 થી 1 કાપો ઉપર બરાબર અને 15 મિનિટ એટલે મિનિટ કાંટો ક્યાં આવશે 3 ઉપર જ્યાં 15 મિનિટ થાય છે એટલે કે 60 કલાક અને 15 મિનિટ મિત્રો બીજો એક સમય જોઈએ 8 કલાક અને 47 મિનિટ હવે જુઓ કેટલા કલાક છે 8 કલાક પણ 8 કલાક અને 47 મિનિટ છે તો જેમ જેમ મિનિટ કાંટો પણ ખસે છે તેવી રીતે કલાક કાંટો પણ ધીરે 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 ખસે છે હવે અહીંયા કેટલી છે 47 મિનિટ થઈ ગઈ છે એટલે 8 કલાક એટલે કે જે કલાક કાંટો છે તે ક્યાં આવશે 8 અને 9 ની વચ્ચે ક્યાં આવશે 8 અને 9 ની વચ્ચે એટલે કે 8 પછી એટલે કે 40 પછી 3 કાપા 41 42 અને 43 એટલે આ 3 કાપા પાસે ક્યાં આવશે આ કલાક કાંટો આવશે અને કેટલા છે 47 મિનિટ કેટલી 47 તો અહીંયા જુઓ 9 પાસે 45 પછી 46 અને 47 એટલે કે બીજો કાપો તો જે મિનિટ કાંટો છે તે ક્યાં હશે 9 પછીનો બીજો કાપો એટલે કે 45 46 અને 47 તો આ રીતનો આપણને ઘડિયાળમાં સમય જોવા મળશે ચાલો હવે બીજો એક સમય જોઈએ 12 કલાક અને 45 મિનિટ તો જુઓ 12 કલાક અને 45 મિનિટ થઈ છે ત્યારે ઘડિયાળમાં આ રીતે કાંટા હશે તો જુઓ હવે જ્યારે 12 અને 45 મિનિટ થઈ છે ત્યારે કલાક કાંટો એક્ઝેક્ટ 12 ઉપર રહેતો નથી તેનાથી થોડો ખસી ગયો છે એટલે કે 12 અને 1 ની વચ્ચે આવી ગયો છે કેમ કારણ કે હવે 5 10 અને 15 મિનિટ જ બાકી છે 1 વાગવામાં 1 વાગવામાં કેટલી મિનિટ બાકી છે 15 મિનિટ બાકી છે કારણ કે કેટલા વાગી ગયા છે 12 અને 45 નો સમય થઈ ગયો છે હવે તમને કોઈ એમ કે ઘડિયાળમાં 5 કલાક અને 55 મિનિટ દર્શાવો તો 5 કલાક તો કલાક કાંટાને આપણે ક્યાં લઈ જઈશું 5 ઉપર લઈ જઈશું તો આ આવી ગયો કલાક કાંટો 5 ઉપર અને મિનિટ કેટલી છે 55 તો જુઓ જેમ જેમ મિનિટ કાંટો આગળ વધે છે તેમ તેમ કલાક કાંટો પણ તેનું સ્થાન બદલે છે તો જુઓ આપણે કેટલી મિનિટ છે 55 મિનિટ એટલે કલાક કાંટો ક્યાં આવી ગયો 5 અને 6 ની વચ્ચે આવી ગયો કેમ કારણ કે 55 થઈ ગઈ છે હવે અહીંયા 60 મિનિટ પૂરી થવામાં 5 મિનિટ બાકી છે જો આ 5 મિનિટ પૂરી થઈ જશે એટલે કેટલા વાગશે 6 વાગી જશે ત્યાંથી મિત્રો આશા છે કે તમને ઘડિયાળમાં સમય દર્શાવતા પણ આવડી જ ગયો હશે તો નવા વિડિયો સાથે આપણે ફરી મળીશું.